पालीताणा खाते श्री कृष्ण जन्म उत्सव प्रदर्शन पांच दिवसीय कार्यक्रम ने खुल्लो मुकवामां आव्यो। पालीताणा खाते श्री कृष्ण जन्म उत्सव प्रदर्शन समिति और गौ सेवा समिति द्वारा कृष्ण जन्म उत्सव अंतर्गत पांच दिवसीय प्रदर्शन सहित उत्सवों आयोजन करवामां आव्यो छे, जेनी तैयारी ने आखरी ओप आपवामां आव्यो हतो। अने पांच दिवसीय कार्यक्रम में लोग मोटी संख्या में जोड़ाय ते माटे आजथी कार्यक्रम ने खुल्लो मुकवामां आवता मानव मेरामण उमटी पड़ी थी। धर्मोत्सव समिति द्वारा जे तड़ामार तैयारीओ शुरू करवामां आवी हती तेने आजे आखरी ओप आपी देवामां आव्यो छे। अने पालीताणा हाईस्कूल खाते आ कार्यक्रममां पांच दिवसनी उजवणीना कार्यक्रमोने आजे आखरी ओप आपता आ कार्यक्रमोनो शुरुआत करी देवामां आवी छे, जेना भागरूपे अहींया पालीताणामां अलग अलग आ हाईस्कूल खाते जे डेकोरेशन करवामां आव्युं छे ते आप खास दृश्यमां जोई शको छो। पालीताणा श्रीकृष्ण जन्मोत्सव समिति तेमज गौ सेवा समिति द्वारा श्रीकृष्ण भगवाननी निकळनारी शोभायात्राने लईने दर वर्षनी परंपरागत मुजब आ वर्षे पण अलग अलग तैयारीओथी सुशोभन करवामां आव्युं छे। अने पांच दिवसीय कार्यक्रमो आ पालीताणा हाईस्कूलना ग्राउंड पर करवामां आवशे, जेने लईने आप आ दृश्यो જોઈ શકો છો જે રીતે આ તૈયારીઓ કરવા દેવામાં આવી છે। અને આ તૈયારીઓને આજે પાલીતાણા હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે આખરી ઓપ આપવામાં આવ્યો હતો, તેના ભાગરૂપે આજે ગૌ સેવા સમિતિ તેમજ શ્રીકૃષ્ણ ધર્મોત્સવ સમિતિ દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી પાલીતાણા ભીડભંજન મહાદેવ ખાતેથી। અને જે ભવ્ય તિરંગા યાત્રામાં મહેન્દ્રસિંહ સરવૈયા, ઘનશ્યામભાઈ સિંહોરા, ભીખાભાઈ બારૈયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા, કાળભૈરવ મંદિરના મહંત પણ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ સાધુ સંતો બહોળી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। અને આ કાર્યક્રમને સાધુ સંતો મહાનુભાવોના હસ્તે ખુલ્લો મેકવામાં આવ્યો હતો, જે અત્યારે પાલીતાણાના વાસીઓ બહોળી સંખ્યામાં આ ગ્રાઉન્ડ ખાતે ઉમટી પડ્યા છે। પાલીતાણા પવિત્ર યાત્રાધામ, પાલીતાણાની પવિત્ર ભૂમિ પર વર્ષોથી રાષ્ટ્રીય, ધાર્મિક, સામાજિક ઘણી સેવાકીય પ્રવૃત્તિ સાથે અમારી શ્રીકૃષ્ણ જન્મોત્સવ પ્રદર્શન સમિતિ અને ગૌ સેવા સમિતિ કામ કરી રહી છે, ત્યારે પાલીતાણાની અને ગુજરાતનું ગૌરવ ભગવાન શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ભવ્ય રથયાત્રાના આગમનના ભાગરૂપે પાલીતાણાના હાઈસ્કૂલના મેદાન ઉપર આજરોજ તારીખ 14/8/2022ના રોજ પાલીતાણાના સન્માનીય વ્યક્તિઓ, પૂજ્ય સંતોના આશીર્વાદથી આ ઉદ્ઘાટન સમારોહ કરવાયો છે। તેમજ આપણા આઝાદીના 75 વર્ષના અમૃત મહોત્સવ અવસરે આ મેદાન ઉપર ભવ્ય સાંસ્કૃતિક, લોકડાયરા અને અનેક વિવિધ ક્ષેત્રના કાર્યક્રમો સ્ટેજ ઉપર થવાના છે, ત્યારે ભાવનગર જિલ્લાની તમામ જનતાને આ કાર્યક્રમ નિહાળવા અમે ગૌ સેવા સમિતિ, શ્રીકૃષ્ણ જન્મોત્સવ પ્રદર્શન સમિતિ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં